હલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ખેત પદ્ધતિઓ, મુખ્ય કૃષિ સંસ્થાઓ, મહત્ત્વના બોર્ડ અને ગુજરાત સંશોધન કેન્દ્ર વિશે વાત કરવાની છે. સૌપ્રથમ ખેત પદ્ધતિઓ, હોર્ટિકલ્ચર, તો તે બાગાયતી પાકો માટે ઉપયોગી છે. સેરીકલ્ચર, તે રેશમના કીડા ઉછેર માટે ઉપયોગી છે. એપિકલ્ચર, તે મધમાખીના ઉછેર માટે ઉપયોગી છે. પીસીકલ્ચર, તે મત્સ્ય પાલન માટે ઉપયોગી છે. વર્મિકલ્ચર, તે અરશિયાના પાલન માટે ઉપયોગી છે. મેરીકલ્ચર, તે સમુદ્રી જીવોના ઉત્પાદન માટે ઉપયોગી છે. ફ્લોરિકલ્ચર, તે ફૂલોનું ઉત્પાદન માટે ઉપયોગી છે. પોમોકલ્ચર, તે ફળોનું ઉત્પાદન માટે ઉપયોગી છે. ઓલેરિકલ્ચર, તે શાકભાજીનું ઉત્પાદન માટે ઉપયોગી છે. વિટીકલ્ચર, તે દ્રાક્ષની ખેતી માટે ઉપયોગી છે. હાઇડ્રોપોનિક્સ, પાણીના છોડવાને ઉગાડવા ઉપયોગી છે. સાઇટ્રિકલ્ચર, તે લીંબુ વર્ગના ફળોનું ઉત્પાદન માટે ઉપયોગી છે. બીજું છે મુખ્ય કૃષિ સંસ્થાઓ. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી ખાતે આવેલ છે. ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા, તે પણ નવી દિલ્હી ખાતે આવેલ છે. ભારતીય શેરડી અનુસંધાન સંસ્થા, તે લખનૌ ખાતે આવેલ છે. ભારતીય ખાંડ સંસ્થા, તે કાનપુર ખાતે આવેલ છે. કેન્દ્રીય બટાકા અનુસંધાન સંસ્થા, તે સિમલા ખાતે આવેલ છે. રાષ્ટ્રીય ચોખા શોધ સંસ્થા, તે કટક ઓડિશા ખાતે આવેલ છે. કેન્દ્રીય તમાકુ અનુસંધાન સંસ્થા, તે રાજમુંદરી આંધ્રપ્રદેશ ખાતે આવેલ છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ, તે આણંદ ગુજરાત ખાતે આવેલ છે. રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થા, તે કરનાલ હરિયાણા ખાતે આવેલ છે. કેન્દ્રીય કોફી અનુસંધાન સંસ્થા, તે ચિકમંગલુર કર્ણાટક ખાતે આવેલ છે. રાષ્ટ્રીય કેરા અનુસંધાન કેન્દ્ર, તે ટ્રિંચી તમિલનાડુ ખાતે આવેલ છે. રાષ્ટ્રીય જૈવિક ખેતી કેન્દ્ર, તે ગાઝિયાબાદ ખાતે આવેલ છે. કેન્દ્રીય શુષ્ક ક્ષેત્ર અનુસંધાન સંસ્થા, તે જોધપુર ખાતે આવેલ છે. ભારતીય પશુ આનુવંશિક સંસાધન, તે કરનાલ હરિયાણા ખાતે આવેલ છે. મહત્ત્વના બોર્ડ, કોફી બોર્ડ, તે બેંગ્લોર કર્ણાટક ખાતે આવેલ છે. રબર બોર્ડ, કોટ્ટયમ કેરળ ખાતે આવેલ છે. તમાકુ બોર્ડ, ગુંટુર આંધ્રપ્રદેશ ખાતે આવેલ છે. મસાલા બોર્ડ, કોચી કેરળ ખાતે આવેલ છે. કેન્દ્રીય રેશમ બોર્ડ, બેંગ્લોર કર્ણાટક ખાતે આવેલ છે. ભારતીય દ્રાક્ષ પ્રસંસ્કરણ બોર્ડ, પુણે મહારાષ્ટ્ર ખાતે આવેલ છે. ભારતીય પશુ અનુસંધાન સંસ્થા, ઇજ્જતનગર ઉત્તર પ્રદેશ ખાતે આવેલ છે. રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડ, તે હૈદરાબાદ ખાતે આવેલ છે. ચા બોર્ડ, તે કલકત્તા પશ્ચિમ બંગાળ ખાતે આવેલ છે. ભારતીય માંસ અને મરઘા પ્રસંસ્કરણ બોર્ડ, તે દિલ્હી ખાતે આવેલ છે. ગુજરાતના સંશોધન કેન્દ્રો, બટાકા સંશોધન કેન્દ્ર દિશા બનાસકાંઠા ખાતે આવેલ છે. કઠોળ સંશોધન કેન્દ્ર દાંતીવાડા બનાસકાંઠા ખાતે આવેલ છે. લસણ અને ડુંગળી સંશોધન કેન્દ્ર ગોધરા ખાતે આવેલ છે. બીડી સંશોધન કેન્દ્ર આણંદ ખાતે આવેલ છે. તમાકુ સંશોધન કેન્દ્ર ધર્મજ આણંદ ખાતે આવેલ છે. ચોખા રાઈસ સંશોધન કેન્દ્ર નવાગામ આણંદ ખાતે આવેલ છે. ફળ સંશોધન કેન્દ્ર દહેગામ ગાંધીનગર ખાતે આવેલ છે. મસાલા સંશોધન કેન્દ્ર જગદન મહેસાણા ખાતે આવેલ છે. ખારેક સંશોધન કેન્દ્ર મુદ્રા કચ્છ ખાતે આવેલ છે. પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ભરૂચ ખાતે આવેલ છે. મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત ખાતે આવેલ છે. મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે આવેલ છે. કૃષિ વિજ્ઞાન સંશોધન કેન્દ્ર બનાસકાંઠા ખાતે આવેલ છે. કૃષિ વિજ્ઞાન સંશોધન કેન્દ્ર
ભચાઉ કચ્છ ખાતે આવેલ છે.